કેમ છો? મજામાં? આવતીકાલે 26 એપ્રિલ અને 10 દિવસ પછી 5મી મે. આ બે પરીક્ષાના વિદ્યાર્થીઓ ખોટે ખોટી ચિંતા ભોગ કરે છે. શું લઈ જવું, શું ન લઈ જવું, શું લઈ જવું, શું આના ટેન્શનમાં રહે છે. હવે મિત્રો વાંચો, અને વાંચો એવું કે જે અત્યાર લગીમાં કર્યું છે એનું રિવિઝન કરો. ઘણી વખત ઘણા બધા આઈએમપીના ઢગલા નીકળી પડે ને આજે પેપર ફૂટી ગયું, એવું ભાઈ કંઈ થતું જ નથી. તમે વિચારો કે હું પેપર કાઢતો અને એક ચેપ્ટરમાંથી મારે વધીને 2 થી 3 પ્રશ્ન કાઢવાના હોય તો કોઈ બીજો શિક્ષક વિચારી શકે કે આ કયો પ્રશ્ન કાઢશે? ન વિચાર આવે આવા કોઈ આઈએમપીના ચક્કરમાં ન રહેતા. મિત્રો ઘણા મિત્રો પૂછે છે ગુજકેટમાં શું લઈ જવું, નીટમાં શું કરવું, શું ન કરવું, શું લઈ જવું. આજે બધાએ તમારા પ્રશ્નોનો જવાબ દઈ દેશે રાજાણી સાહેબ. પણ મિત્રો આ વિડીયોને પૂરો જોજો, ગુજકેટવાળા અને નીટવાળા. ખાસ એક વિનંતી છે હાથ જોડીને, પ્લીઝ આઈએમપીમાં ન જાઓ. આઈએમપી કાંઈ હોતું જ નથી. ઘણા શિક્ષકો કેમ આઈએમપી દેતા હશે મને વિચાર નથી આવતો. તમે વિચારો, તમે પેપર કાઢો છો કોઈ કેમેસ્ટ્રીનું તો મને ખબર પડે કે કયા 2 પ્રશ્નો હું પૂછવાનો, તમે પૂછવાના છો. હું કેવી રીતે જજમેન્ટ આપી શકું? વિદ્યાર્થીઓની જિંદગી બગડે આમાં આઈએમપીની વાહે. એટલે પ્લીઝ. અને બીજું, હવે ખોટા ઉજાગરા ના કરતા, તડકો બહુ છે, ખોટું દોડાદોડી ના કરતા. ઓલું મટીરિયલ કરલે, ઓલું મટીરિયલ. હવે જે કર્યું છે, જે આપણી કિસ્મતમાં છે, એ જ થવાનું છે. તો ખોટું ટેન્શન લઈને શું કરવા ફરો છો? આ તો સકટ તાણો ભાર જાણે શ્વાન તાણે. એટલું કૂતરું ગાડા નીચે હાલ્યું જાય તો એને એમ લાગે કે આખા ગાડાનો ભાર હું તાણું છું. હવે ખોટા ટેન્શન ન લ્યો, જે કર્યું છે એનું રિવિઝન કરો. ગુજકેટમાં મિત્રોએ શું લઈ જવું ને શું ન લઈ જવું એ ઘણાનો પ્રશ્ન હોય છે. તમને ખબર છે દોસ્તો, ગુજકેટનું તમને નેટ ઉપરથી એક રિસિપ્ટ મળી છે, એ સાથે લઈ જવાની છે. એ રિસિપ્ટમાં ચેક કરી લેવું કે બધું ડેટા બધો રેડી છે ને, તમારો જ છે ને, બીજા કોઈનો ફોટો નથી ને. જો બીજા કોઈનો ફોટો હોય તો તમારો ફોટો ચોંટાડી તમારા પ્રિન્સિપાલની તો સહી જરૂર પડે, બાકી કાંઈ જરૂર છે નહીં. એક તો એ પ્રિન્ટઆઉટ કરેલી રિસિપ્ટ લઈ જવાની. મિત્રો ઘણા પૂછે કલર કે બ્લેક એન્ડ વ્હાઈટ, જે હોય લઈ જાજો મોટાઓ. એની સાથે શું લઈ જવું? તો કે એસઆઈડી કાર્ડ આપ્યું હોય તમારી સ્કૂલમાં, એસઆઈડી કાર્ડ, તમારું આધાર કાર્ડ, એ ચાલે. અને તમારા 12મામાં જે ઓરિજિનલ રિસિપ્ટ આવી હતી ને, જેમાં તમે પરીક્ષા દઈ આવ્યા છો 12 સાયન્સની, એ રિસિપ્ટ પણ ચાલે. બીજું કાંઈ લઈ નથી જવાનું દોસ્તો, આટલું જ લઈ જવાનું છે ગુજકેટમાં. એક તમારી નેટમાંથી કાઢેલી ગુજકેટની હોલ ટિકિટ, આધાર કાર્ડ, તમારું એસઆઈડી કાર્ડ એ ચાલે, તમારી 12મા સાયન્સમાં પરીક્ષા દીધેલી રિસિપ્ટ ચાલે. હવે મને એવું લાગે છે કે વોટ્સએપમાં કોઈ એવું નહીં પૂછે ગુજકેટમાં હું જરૂરી હું આઈએમપી છે કે નહીં. હવે નીટમાં જઈએ આપણે, તો નીટમાં તમે જોયું હોય તો સૂચનાઓ ઝાઝી બધી છે. મિત્રો બહુ પાલન કરજો નીટનું. એનટીએ છે એ સખત છે, ગર્લ્સ માટે થોડીક સખત નથી, પણ તમારે આપણે બધાએ વિચારીને જવું. એનટીએમાં સ્ટ્રિક્ટલી મનાય છે તમારી પાસે કોઈ એવું ડિવાઇસ ન હોવું જોઈએ કે જેનાથી તમે બહારે વાતચીત કરી શકો. હવે ડિવાઇસ તમે ઘડિયાળમાં લઈ જાઓ એટલે ઘડિયાળે ધ્યાન રાખવું. મિત્રો હાફ બાયના જ શર્ટ પહેરવાની છૂટ છે. બૂટ, આ બૂટ પહેરવાની તો છૂટ છે જ નહીં, સ્લીપર પહેરી શકે ને, ગર્લ્સ છે એ સેન્ડલ પહેરી શકે, પણ એવું નહીં કે ઊંચી એડીના સેન્ડલ. ત્યાં આપણે કાંઈ દેખાડો કરવાનો નથી, હલકા ફૂલકા કપડાં જો આજ મેં પહેર્યા રાજાણી સાહેબ, હલકા ફૂલકા, કોઈ બેલ કે એવું ઇન્સર્ટ કે ત્યાં નથી મારું, એ બધું 5મી મે પછી. કોઈ વાળમાં એવું કોઈ વીગ કે નાખીને ન જવું. ડૉક્ટરે જો તમને લેન્સનો ઉપયોગ કરવાનું કીધું હોય તો એ ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોવું જોઈએ કે આ લેન્સ મેં કીધા છે. એટલે બધું મગજમાં રાખજો. મિત્રો નીટમાં કાંઈ બોલપેન કે પેન્સિલ કે લોક ટેબલ કાંઈ લઈને જ જવાનું. નીટમાં લઈ શું જવાનું? તો કે તમે કાઢેલી જે કલર પ્રિન્ટ છે એ કલર પ્રિન્ટ, અને કલર પ્રિન્ટમાં જે ફોટો તમે ચોંટાડેલો છે એ જ ફોટો એક ત્યાં
ચોંટાડવાનો રહેશે ને એક ખિસ્સામાં સાથે લઈને જવાનું એક્ઝામિનેશન હોલમાં. તમે એમ વિચારો કે મારી ફોટો ખોવાઈ ગયો, કાંઈ મૂંઝાવાય નહીં, સાયબર કાફેમાં જાઓ, ત્યાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો, એડમિટ કાર્ડમાં રહેલા ફોટાનો સ્ક્રીનશોટ પાડીને એને પાછી પ્રિન્ટ કરાવી લ્યો, એક ચોંટાડો એમાં ને એક ભેગો લઈ જાઓ કે હોલમાં, એક્ઝામિનેશન હોલમાં. એમાં એક પેરેન્ટ્સની સિગ્નેચર છે, એ પેરેન્ટ્સની સિગ્નેચર કે પેરેન્ટ્સને અંદર તો આવવા નહીં દે, એટલે પહેલાં કરાવી લેવી. કપડાં પહેરવામાં ખાસ ધ્યાન રાખજો, હલકા ફુલકા અડધી બાઈના જ ચાલે છે, ફૂલ બાઈના હલતા નથી. પછી બહેનોને ખાસ કોઈ માથામાં એવા બોરિયા વધારે પડતા નથી નાખવાના. શર્ટ તમે પહેરો એના બટન જોજો, રાજાણી સાહેબના મીડિયમ સાઇઝના બટન છે, તો મીડિયમ સાઇઝના, એમાં ઇન્સ્ટ્રક્શન ઘણી બધી છે, વાંચીને જાજો, ખોટા હેરાન ના થતા. એક છે કે આપણે ઘણા બહેનો બુરખા પહેરતા હોય, ઘણા શીખ મિત્રો છે ને પાઘડીની જરૂર પડે, હવે તો ધર્મ સાથે જોડાયેલો મુદ્દો છે, તો નીટના ખાસ સૂચનામાં એવું છે કે જો આ રીતે બુરખા અથવા પાઘડી સંપ્રદાયને અનુકૂળ પહેરીને આવે તો ચાલશે, પણ એ લોકોને 12:30 વાગે ત્યાં, 2 વાગ્યાની પરીક્ષા છે, 12:30 વાગે પહોંચી જવાનું, એટલે એ લોકો ચેકિંગ કરી શકે તમને. પછી તમે 2 વાગે પહેરીને જાઓ તો ખરેખર અઘરું થશે. એટલે દોસ્તો ખાસ ધ્યાન રાખજો, નીટ કોઈ સિંહવાગ દીપડો નથી, હલકા ફૂલકા કપડાં, શાંત ચિત્તે, કોઈ પાણીની બોટલે નહીં લઈ જવા દઈએ, ખાવાનું નહીં લઈ જવા દઈએ અંદર. અંદરમાં તમારે એમને એમ જવાનું છે, ખાલી હલકા ફૂલકા કપડાં પહેરીને. એક એડમિટ કાર્ડ, એમાં એક જે ફોટો છે એ જ ફોટો, એક વધારાનો ફોટો ખિસ્સામાં લઈને જવાનો છે મિત્રો. બોલ પેન કે પેન્સિલ કે ભૌમિતિક સાધનો આવું કાંઈ લઈ જવાની છૂટ નથી. એટલે નીટના એડમિટ કાર્ડમાં જે સૂચના છે એ ખાસ પાલન કરજો. અને હું તો એમ કહું છું કે જે પરંપરાગત વસ્ત્રો પહેરીને જાય છે ને 12:30 બોલાવ્યા, એમ તમે પણ શક્ય હોય તો 12:30 પહોંચી જાઓ, 12:30 પહોંચી જાઓ અને ટેન્શન મુક્ત થઈ જાઓ, ભલે ત્યાં 1.5 કલાક બેહવું પડે. હવે એડમિટ કાર્ડ તમે લઈ ગયા છો મિત્રો, ભેગું તમારો આધાર પુરાવા માટે આધાર કાર્ડ હોય જ છે, એ આધાર કાર્ડ લઈ જાજો. શક્ય હોય તો ભેગો પાસપોર્ટે રાખજો, ડ્રાઇવિંગ લાઇસન્સે તમારા મમ્મી પપ્પા બહાર બેઠા હોય, બધાના મમ્મી પપ્પા બહાર બેઠા જ હોય, એ ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો એ રાખવું, વોટર કાર્ડ તો આપણે હોય નહીં, નકર એ રાખી શકાય. તો મિત્રો ખરેખર આ જાણકારી તમને ઉપયોગી થઈ હોય તો રાજાણી સાહેબને યાદ કરતા રહેજો, મળતા રહેશું. જય સ્વામિનારાયણ.